એક સમયની વાત છે. પાર્વતીપુરમ ગામમાં સુબૈયા નામે વેપારી રહેતો હતો. એ બળદ ગાડામાં અનાજની ગુણો મૂકી પડોશી ગામમાં વેચવા જતો. આખું જીવન તે શુકનમાં માનતો રહ્યો અને સારા શુકનની રાહ જોતો રહ્યો. એક દિવસ જ્યારે સુબૈયા બહાર જવાની તૈયારી જ કરતો હતો ત્યારે રંગદાસ અચાનક જ તેના માર્ગમાં આવ્યો. બધો જ માલ એ દિવસે વેચાઈ ગયો અને સુબૈયાને 100 રૂપિયાનો નફો પણ થયો. આમ થવાથી સુબૈયાને લાગ્યું કે રંગદાસનું આવવું તે સારા શુકન હતા. તેણે રંગદાસને સાંજે બોલાવી 5 રૂપિયા ભેટ આપ્યા. તમે અહીંયા અને આ મને 5 રૂપિયા કેમ આપ્યા? આજે જ્યારે હું બહાર જવા નીકળ્યો ત્યારે તું મારી સામે આવી ગયો. આમ થવાથી મને ધંધામાં નફો થયો. મેં તને ખુશીથી આ 5 રૂપિયા આપ્યા છે. ત્યારથી રંગદાસ રોજ સુબૈયાના જવાના સમયે તેના માર્ગમાંથી પસાર થતો અને તેને રોજ કંઈક નફો થતો. આમ થવાથી સુબૈયા રોજ રંગદાસને થોડા રૂપિયા આપતો. એક દિવસ રંગદાસને એક કપટી યુક્તિ સૂજી. સુબૈયાને રોજ પોતાના સારા શુકન થવાથી નફો થાય છે એમ વિચારી રંગદાસે લાલચી વૃત્તિ અપનાવી. બીજા દિવસે રંગદાસ એ માર્ગમાં સુબૈયા પાસે પસાર થવા ગયો જ નહીં. તે દિવસે સુબૈયાનો ધંધો મંદો રહ્યો અને તેને કોઈ નફો થયો નહીં. સાંજે સુબૈયા રંગદાસ પાસે ગયો અને પૂછ્યું, રંગદાસ તું આજે સવારે કેમ ના આવ્યો? સાહેબ, તમને મારા લીધે જ તમારા ધંધામાં નફો થાય છે. તમે કહો છો કે તમે બહાર જતા હો ત્યારે હું માર્ગમાં આવું તો નફો થાય છે, બરાબર? મને તમારા નફામાંથી અડધો ભાગ આપો. જો મને અડધો ભાગ આપશો તો જ હું સામેથી ચાલીશ, નહીં તો નહીં આવું. સુબૈયા ચોંકી ગયો અને બોલ્યો, રંગદાસ મારા નફામાંથી ભાગ માંગવો યોગ્ય નથી. હું તને રોજ થોડા રૂપિયા તો આપું જ છું ને. જો તમે મને તમારા નફામાંથી ભાગ આપવા તૈયાર હો તો જ હું રોજ સવારે સામે આવીશ. ચાલો ગામના મુખિયા પાસે જઈએ અને કરાર પત્ર બનાવીએ. આ માણસ તો બહુ લાલચીપણું કરે છે. લાગે છે કે મારે મુખિયા પાસે જવું જ પડશે. બંને જણ ગામના મુખિયા પાસે ગયા અને બધી વાત કરી. મુખિયાએ વાત સાંભળીને સુબૈયાને બાજુમાં બોલાવ્યા. સુબૈયા, તને તારા કઠોર પરિશ્રમના લીધે નફો થાય છે. આ તારું બોળપણ છે. જો તું વિચારતો હોય કે સારા શુકનના લીધે નફો થાય છે. મુખિયાના સમજાવવા છતાં અંધશ્રદ્ધાળુ સુબૈયા બોલ્યો, સાહેબ ઘણો પરિશ્રમ કરવા છતાં મને પહેલા નફો નહોતો થતો. રંગદાસ જ્યારથી મારા રસ્તાની સામે આવવા લાગ્યો ત્યારથી રોજ સારો નફો થાય છે, તો હું એને ના તો નહીં કહી શકું. તમે કોઈક ઉપાય બતાવો. મુખિયાને સુબૈયાની આ અંધશ્રદ્ધા પર દયા આવી ગઈ અને પછી તેમણે રંગદાસને બોલાવ્યો. રંગદાસ, એ તારી મૂર્ખતા છે. જો તું વિચારતો હોય કે સુબૈયાને તારા સામેથી પસાર થવાથી નફો થાય છે, એના નફામાં ભાગ માંગવો અન્યાય છે. પણ રંગદાસ ન માન્યો. પછી મુખિયાએ તેમની ઈચ્છા મુજબ કરાર પત્ર લખી આપ્યો. એક દિવસ ભારે વરસાદ વરસ્યો. સુબૈયાનો બધો જ માલ પલળી ગયો અને તેને 5,000 રૂપિયાનું નુકસાન ગયું. તરત જ સુબૈયા રંગા પાસે ગયો. તું રોજની જેમ જ આજે મારી સામે આવ્યો હતો. તારા સારા શુકનની શક્તિ ખતમ થઈ ગઈ લાગે છે, એટલે જ મને 5,000 રૂપિયાનું નુકસાન ગયું. આ રકમની અડધી રકમ હમણાં જ મને આપ. સર, હું સામાન્ય માણસ છું. તમારું નુકસાન કેવી રીતે ભરું? આ અન્યાય છે. હું નહીં આપું. બંને મુખિયા પાસે ન્યાય માટે ગયા. તેમની વાત સાંભળીને મુખિયાએ કહ્યું, રંગદાસ કરાર મુજબ તારે નુકસાનમાં ભાગ આપવો પડશે. સાહેબ, આવું તો ના ચાલે. આ તો અન્યાય કહેવાય. અન્યાય, અન્યાય. આ અન્યાય નથી, કરાર પત્ર પ્રમાણે આ જ સાચું છે. પછી મુખિયાએ સુબૈયાને કહ્યું, સુબૈયા સારા શુકનમાં માની શકાય, પણ પૂરેપૂરું તેના ભરોસે ચાલવું યોગ્ય નથી. તને માત્ર કઠોર પરિશ્રમથી નફો થાય છે, રંગદાસના લીધે નહીં. Please watch and subscribe to our channel and don't forget to tap the bell icon. Thank you.